નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલાયકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ નમસ્કાર બાળકો ધોરણ નવની અંદર પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે આગળના ભાગની અંદર આપણે સરસ મજાના ગણિતના વિભાગ ત્રણના પ્રશ્નોની સમજ કેળવી એ જ રીતે અહીંયા શોર્ટકટ રીતે શોર્ટ મેથડે આપણે પ્રશ્નોના જવાબ એની દાખલાઓના આન્સર કેવી રીતે મેળવી શકીએ છીએ એ ખૂબ જ અગત્યનું છે આ અંત સુધી જોડાયેલા રહેશો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરશો અને ફરી ફરી આપણે જણાવી દઉં કે આપણો જે પ્રશ્નપત્ર સોલ્યુશન છે એ પ્રશ્નપત્ર સોલ્યુશન સોલ્યુશનને ખાસ ઉપયોગી છે મોસ્ટ ટાઈમ્પી છે કારણ કે દર વર્ષે ચાલીસ થી પિસ્તાલીસ માર્કના પ્રશ્નો રિપીટ થતા હોય છે તો શા માટે આપણે પ્રશ્નનું સોલ્યુશન ન કરીએ તો અહીંયા જોઈએ આપણે શરૂઆત કરીએ અહીંયા પ્રશ્નથી પ્રશ્ન નંબર છે એકસો છવ્વીસ સંખ્યા રેખા ઉપર શું છે સંખ્યા રેખા ઉપર વન ચતુર્થાંશ અને વન દુત્યાંશ ની વચ્ચે બરાબર મધ્યમાં આવતી સમય સંખ્યા કઈ છે તો વન ચતુર્થાંશે અને વન દુત્યાંશે એ બંને વચ્ચેની કઈ સંખ્યા વચ્ચે કઈ સમય સંખ્યા આવે છે તો શું કરીશું તો આપણે આ બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ અને પછી ભાગ્યા બે કરીશું તો આપણને વચ્ચેની સંખ્યા મળી જશે ચલો આ બંનેનો સરવાળો કરીએ વન ચતુર્થાંશ વત્તા વન બાય ટુ ઓકે હવે અહીંયા છેદમાં માં ચાર છે તો અહીંયા છેદમાં માં ચાર લાવવા માટે બે વડે ગુણું તો અંશમાં પણ બે વડે ગુણીએ એટલે વન ભાગ્યા ચતુર્થાંશ વત્તા બે કાના બે બે દુ ચાર હવે બે વત્તા એક એટલે કેટલા થશે ત્રણ અને છેદમાં ચાર છે માટે ચાર મૂકી દઈએ ત્રણ ભાગ્યા ચાર થશે હવે આ ત્રણ ચાર ભાગ્યા ચાર જે સમય સંખ્યા મળે છે એની વચ્ચેની સમય સંખ્યા શોધવી છે તો ત્રણ ચતુર્થાંશને ને બે વડે ભાગી દઈએ બે વડે એનો મતલબ કે અંશ અહીંયા જશે ચાર ગુણાકાર બે અને માટે અહીંયા જવાબ મળશે ત્રણ ચાર દૂ થશે આઠ એટલે ત્રણ અષ્ટમાંશ આપણને જવાબ મળશે કેટલો મળશે ત્રણ અષ્ટમાંશ વિકલ્પ સી ની અંદર આપણો જવાબ અહીંયા આપેલો છે ત્યાર પછી આગળ જોઈએ આપણે દાખલા નંબર એકસો ને સત્યાવીસ ની અંદર આ દાખલાનું સોલ્યુશન કરવું હોય તો ત્રણ ક્રમિક સંખ્યા એક તો એક્સ વધતા એક્સ વત્તા વન બીજી ક્રમિક એનો મતલબ કે એક્સ પછી એક્સ ની અંદર એક ઉમેરીએ તો એના પછીની ક્રમિક સંખ્યા મળે ત્યાર પછી એક્સ વત્તા બે એનો મતલબ કે વત્તા એક છે ને એની અંદર ઉમેરી એટલે એક્સ વત્તા બે એના પછીની ક્રમિક સંખ્યા આપણને મળે છે બરાબર અહીંયા જવાબ આવશે એકાવન ચલો એક્સ 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 એટલે કેટલા થશે થ્રી એક્સ વત્તા એક વત્તા બે એટલે કેટલા થશે ત્રણ બરાબર શું થશે એકાવન માટે થ્રી એક્સ વત્તા સોરી થ્રી એક્સ બરાબર એકાવન માઇનસ ત્રણ આ ત્રણ આ બાજુ જશે જમણી બાજુ માટે માઇનસ થશે અને માટે થ્રી એક્સ બરાબર શું થશે અડતાલીસ હવે અહીંયા થ્રી ગુણાકારમાં આ બાજુ જશે તો ભાગાકાર માટે એક્સ બરાબર અડતાલીસ ભાગ્યા ત્રણ થશે અને અડતાલીસ ને ત્રણ વડે ભાગીએ તો એક્સ બરાબર આપણને જવાબ મળશે સોળ શું મળશે સોળ હવે સંખ્યાનો સરવાળો એકાવન હોય તો પૈકી મોટી સંખ્યા કઈ તો એક્સ વત્તા બે જે છે એ મોટા છે તો એની અંદર સોળ મૂકી દઈએ તો એક્સ વત્તા બે એક્સની જગ્યાએ સોળ મૂકીએ માટે સોળ વત્તા બે બરાબર આપણને ઉત્તર મળશે અઢાર શું મળશે અઢાર તો અહીંયા વિકલ્પ હોય તો પૈકી સંખ્યા કઈ આવશે આગળની અંદર બહિર્મુખ પંચકોણ બહિર્મુખ પંચકોણની વાત કરવામાં આવેલી છે બહિર્મુખ પંચકોણના પાંચે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો આ છે બહિર્મુખ પંચકોણ એના પાંચે ખૂણાનો સરવાળો કેટલો થશે તો એના પાંચે ખૂણાનો સરવાળો થશે ત્રણસો ને સાહીઠ અંશ કેટલો થશે ત્રણસો ને સાહીઠ અંશ દરેક ખૂણાનું માપ હશે એકસો આઠ અંશ હશે પંચકૂણના દરેક ખૂણાનું માપ એકસો આઠ અંશ હશે એકસો આઠ અંશ ગુણ્યા પાંચ કરશો એટલે આપણને મળશે સોરી ત્રણસો સાહીઠની પાંચસો ચાલીસ મળશે કેટલા મળશે પાંચસો ચાલીસ અંશ ઓકે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થશે એકસો ચતુષ્કોણના છ ખૂણાનો સરવાળો થશે સાતસો ને વીસ અંશ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ખાસ આપણા માટે ઉપયોગી થશે ત્યાર પછી જોઈએ આગળ આગળના પ્રશ્નની અંદર આપણે જોઈએ ચલો પાંચસો ચાલીસ વિકલ્પ બી આપણો ઉત્તર બનશે પંચકોણના પાંચે ખૂણાના માપનો સરવાળો બહિર્મુખ પંચકોણના તો પાંચસો ચાલીસ થશે નીચેના માયથી કયું વિધાન ખોટું છે દરેક ચોરસ એ લંબચોરસ છે સાચી વાત છે વિકલ્પ એ દરેક ચોરસ એ લંબચોરસ કહી શકાય ઓકે દરેક સમબાજુ ચતુષ્કોણ એ પતંગાકાર ચતુષ્કોણ છે યસ સમજુ ચતુષ્કોણ છે એ પતંગાકાર ચતુષ્કોણ તરીકે એને આપણે ઓળખી શકીએ છીએ દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે કારણ કે સમલંબ ચતુષ્કોણની અંદર પણ આપણે જોયું કે બાજુઓની એક જોડ સમાન હોય છે ત્યાર પછી જોઈએ દરેક પતંગાકાર ચતુષ્કોણ એ ચતુષ્કોણ છે નહીં તો દરેક પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ નથી બાજુ ચતુષ્કોણ છે નહીં કારણ કે પતંગાકાર ચતુષ્કોણના નિયમોની અંદર તમે જોયું હશે કે પાસ પાસેની બાજુઓ કેવી હોય અહીંયા જોઈ શકશો પતંગાકાર ચતુષ્કોણની અંદર આ પ્રકારે પતંગાકાર ચતુષ્કોણ હશે ઓકે અહીંયા જોઈ શકશો આ સામસામેના ખૂણા કેવા હશે સમાન મળશે ઓકે ત્યાર પછી એક વિકિરણ પણ મોટો હશે એક વિકિરણ નાનો હશે તો એ નિયમ સમબાજી ચતુષ્કોણની અંદર પાલન થતું નથી અને માટે આપણે કહી શકીએ છીએ કે વિકલ્પ ડી છે ડી એ વિધાન શું છે ખોટું છે ત્યાર પછી એકસો ને ત્રીસની અંદર જઈએ આપણે એકસો ને એક બેકરીવાળાનું સમગ્ર દિવસનું વિવિધ આઇટમનું કુલ વેચાણ રૂપિયા સાતસો હોય કેટલું વેચાણ છે આખા દિવસનું સાતસો ને વીસ રૂપિયા હોય અને પૈકી બિસ્કિટનું વેચાણ એકસો વીસ છે સાતસો વીસ રૂપિયાનું કુલ વેચાણ છે એની અંદર બિસ્કિટ જે છે બિસ્કિટ એકસો વીસ રૂપિયાના વેચે છે સાતસો ને વીસ ની અંદરથી હોય તો પાઇ ચાર્ટ બનાવવા બિસ્કિટના વેચાણ માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો બનાવશે હવે આપણને ખબર છે કે પાઇ ચાર્ટ જો બનાવવું હોય તો એ પાઇ ચાર્ટ કેટલાનો હોય છે ત્રણસો ને સાહીઠ અંશનો હોય કેટલાનો હોય ત્રણસો ને અંશ તો એનો મતલબ એવો છે કે સાતસો વીસ રૂપિયાની કુલ આવકની અંદર ત્રણસો ને સાહીઠ અંશનો પાઇ ચાર્ટ હોય તો એની અંદર બિસ્કિટ જે છે એ બિસ્કિટનો બિસ્કીટનો ચાર્ટ કેટલો હશે અંશનો ખૂણો બનાવશે છે તો વીસ ની અંદર કહી શકીએ ભાગ્યા થશે સાતસો ઓકે શૂન્ય શૂન્ય ગયા છત્રીસ દુના બોતેર એકસો વીસ ને બે વડે ભાગીએ એકસો વીસ ને બે વડે ભાગીએ એટલે આપણને મળશે સાહીઠ અંશ કેટલો મળશે સાહીઠ અંશ એનો મતલબ કે બિસ્કિટના ના વેચાણ માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો બનાવશે તો કરું છું એક સ્ટેપમાં જવાબ આવી જાય એવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ માટે આપણે ફરીથી કહું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહીએ દરેક વિદ્યાર્થી આનો લાભ લઈ શકે ત્યાર પછી અહીંયા જોઈએ એકસો ને ની અંદર

અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના અવિભાજ્ય સંખ્યા છે ઓકે તો એનો મતલબ થશે કે કુલ સંખ્યાઓ કેટલી એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ ની ત્રણ સંખ્યાઓ અવિભાજ્ય આવવાની સંભાવના રહેલી છે માટે ત્રણ સષ્ટમાં વિકલ્પ એ જે છે એ આપણો ઉત્તર બનશે ઓકે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો છ માંથી ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ આવવાની સંભાવના રહેલી છે ચલો આગળ જઈએ એકસો ને બત્રીસ ની અંદર જોઈએ બત્રીસ માં પ્રશ્નની અંદર જોઈએ ચુમ્માલીસ પણ નેવ્યાસી ચુમ્માલીસ અને નેવ્યાસી નું શું કરવાનું છે આપણે વર્ગમૂળ શોધવાનું છે હવે જ્યારે આવી સંખ્યાનો વર્ગમૂળ શોધવાનો હોય ત્યારે સંખ્યાને બે ભાગની અંદર ડિવાઈડ કરી દઈએ ચુમ્માલીસ અને નેવ્યાસી ઓકે હવે એવી સંખ્યાનો વર્ગ કરીએ કે જે ચુમ્માલીસ કરતા નાનો આવે તો આપણે કહી શકીએ કે છનો વર્ગ કરીએ છત્રીસ તો એ ચુમ્માલીસ કરતાં નાનો છે અને સાતનો વર્ગ કરીએ ઓગણપચાસ તો એ શું થશે ચુમ્માલીસ કરતાં વધી જશે માટે સાતનો વર્ગ એ આપણો આવશે ને છનો વર્ગ આવશે ઓકે એનો મતલબ કે ચુમ્માલીસ છે ત્યાં છ આવશે ત્યાર પછી નેવ્યાસી છે હવે નેવ્યાસી તો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો એકમનો અંક હંમેશા નવ આવે તો આપણે કહી શકીએ કે ત્રણનો વર્ગ કરીએ તો ત્રણ તરી નવ આવે અથવા સાતનો વર્ગ કરીએ તો પણ નવ આવે સિત્તેર સીતેણ પચાસ નવ આવે છે હવે ત્રણ અને સાતમાં જે મોટી સંખ્યા હોય આ બંનેનો ગુણાકાર કરવાનો છ તરી અઢાર ચુમ્માલીસની અંદર આવે છે છ સીતા બેતાલીસ પણ ચુમ્માલીસની અંદર આવે છે તો મોટી સંખ્યા લઈ લેશું આપણે સડસઠ તો એ આપણો શું થશે એ આપણો વર્ગમૂળ થશે માટે અહીંયા વિકલ્પ સી ની અંદર સડસઠ આપેલા છે તો એ આપણો વર્ગમૂળ થશે ત્યાર પછી જોઈએ એકસો ને તેત્રીસ નીચેના પૈકી કયો અંક પૂર્ણ વર્ગ સંખ્યાના એકમ તરીકે ન જ હોય આપેલા જે ત્રણ અંકો છે બે ત્રણ ને સાત જે સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એ વર્ગના એકમના અંક તરીકે અંકો આવે છે કે નથી આવતા એ જોવાનું છે તો સૌપ્રથમ પ્રથમ આપણે એકનો વર્ગ કરીએ તો એક બે નો વર્ગ કરીશું તો ચાર ત્રણ નો વર્ગ કરીશું તો નવ ચારનો વર્ગ કરીશું તો સોળ પાંચનો વર્ગ કરીએ તો પચીસ છનો વર્ગ કરીએ છત્રીસ સાતનો વર્ગ કરીએ ઓગણપચાસ આઠનો વર્ગ કરીએ ચોસઠ નવનો વર્ગ કરીએ એક્યાસી ઓકે હવે અહીંયા જોઈએ કોઈ પણ સંખ્યાનો વિદ્યાર્થી મિત્રો વર્ગ કરો તો એનો એકમનો અંક એક આવશે ચાર આવશે નવ આવશે છ આવશે પાંચ આવશે છ નવ ચાર અને એક અને દસ નો વર્ગ કરીશું તો શૂન્ય આવશે શું આવશે આવશે એટલે શૂન્ય તો ચલો એકમનો અંક છે ત્રણ પણ એકમનો અંક વિદ્યાર્થી મિત્રો આની અંદર ક્યાંય પણ તમને મળશે નહીં અને સાત પણ એકમનો અંક અહીંયા તમને ક્યાંય મળશે નહીં એવી કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો પચીસ ગુણ્યા પચીસ કરો છવ્વીસ ગુણ્યા છવ્વીસ તેર ગુણ્યા તેર બાર ગુણ્યા બાર તો તેર ગુણ્યા તોતેર પંચોતેર ગુણ્યા પંચોતેર કોઈ પણ સંખ્યાની અંદર એકમનો અંક બે નહીં આવે ત્રણ નહીં આવે સાત નહીં આવે માટે આપેલા તમામ છે એ આપણો જવાબ બનશે જોઈએ એકસો ને ચોત્રીસ ને કઈ નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગી શકીએ સાતસો ચાર ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન બને તો શું કરવાનું છે સાતસો ચાર ના અવયવ પાડીએ આપણે અવિભાજ્ય અવયવની રીતે સાતસો ચારને બે વડે ભાગી શકીએ બે તરી છ સાતમાંથી છ જશે તો એક અહીંયા બાજુ મૂકી દઈએ એટલે દસ થશે બે પંચા દસ અને બે દૂ ચાર ફરી બે વડે ભાગીએ તો બે એકાના બે ત્રણમાંથી બે જાય એક એટલે અહીંયા બાજુ એક મૂકીશું પંદર બે સિત્તા ચૌદ પંદરમાંથી ચૌદ જશે તો એક બે છંગ બાર ત્યાર પછી બે અઠા સોળ સત્તરમાંથી સોળ જાય તો એક વધે એકને છની બાજુ મૂકીએ એટલે સોળ થશે બે અઠા સોળ ત્યાર પછી બે ચોક આઠ ત્યાર પછી બે ચોક આઠ ત્યાર પછી બાવીસ દુ ચુમ્માલીસ અને પૂર્ણ ઘન બનાવવાની છે મૂકી દઈશું બે ગુણાકાર બે ગુણાકાર બે ગુણાકાર બે ગુણાકાર બે ગુણાકાર અગિયાર હવે અહિયાં ત્રણ ત્રણ નું જોડું બને છે અહિયાં પણ ત્રણ નું જોડું બને છે અગિયાર છે એ અગિયાર ના નું જોડું બનતો નથી માટે આ સંખ્યાને અગિયાર વડે તમે ભાગશો તો અગિયાર અગિયાર ઉડી જશે અને માટે એ સંખ્યાને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગતા તો અગિયાર વડે ભાગવામાં આવે તો એ સંખ્યા શું બની જાય પૂર્ણ વર્ગ સંખ્યા બને છે ત્યાર પછી જોઈએ આપણે એકસોને પાંત્રીસની અંદર એક ક્રિકેટ ટીમની વાત છે શેની વાત કરવામાં આવી છે એક ક્રિકેટ ટીમ એક ક્રિકેટ ટીમે રમેલી મેચોમાંથી દસ મેચ જીતી હતી કેટલી મેચ જીતી હતી દસ મેચ જો તેઓની જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે કુલ કેટલી મેચ રમ્યા છે એ આપણને ખબર નથી પણ એની અંદર દસ મેચો જીત્યા છે એનો મતલબ એવો થશે કે ચાલીસ ટકા મેચ છે ને એ જીત્યા છે કેટલી મેચ જીત્યા છે ચાલીસ ટકા મેચો જીત્યા છે તો હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કરીશું કે ચાલીસ ટકા મેચ જીત્યા છે ચાલીસ ટકા ગુણ્યા દસ અને ભાગ્યા એક આ આપણું સૂત્ર થશે હવે આ સૂત્ર થશે અહીંયા આપણને આપેલું છે ચાલીસ ટકા તો સૂત્ર કેવી રીતે બનાવવાનું તમારે તો તમારે સૂત્ર એ રીતે બનાવવાનું છે કે અહીંયા કુલ રમેલી મેચ એની અંદરથી કુલ મેચ કેટલી જીતેલી છે અને કેટલા ટકા ગુણ્યા કેટલા ટકા મેચ જીતેલી છે ઓકે આ સૂત્ર બની ગયું ચાલીસ ટકા ગુણ્યા દસ ભાગ્યા એક્સ હવે શું કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો ચાલીસ ટકા તો ચાલીસ ટકા કેટલામાંથી ચાલીસ ટકા લીધેલા છે આપણે કહી શકીએ સો માંથી તો આપણે અહીંયા ચાલીસ જ્યારે નીચે સો આવશે તો ઉપરથી ટકાની નિશાની નીકળી જશે એક્સ ને કરતા બનાવવાના છે એક્સ ને કરતા બનાવીએ તો એક્સની જે સામેવાળી સંખ્યા છે એ ભાગાકારની અંદર જશે ચાલીસ અને આ બંને સામ સામેની સંખ્યાનો ગુણાકાર થશે દસ ગુણાકાર સો માટે શૂન્ય શૂન્ય ગ્યાર દસ દાન કેટલા થશે સો ભાગ્યા આવશે અહીંયા ચા સોરી ભાગ્યા આવશે ચાર સો ચાર વડે ભાગીએ તો આપણો જવાબ મળશે પચીસ એનો મતલબ કે કુલ પચીસ મેચ રમ્યા હશે વિકલ્પ બીની અંદર આપણને જવાબ મળે છે દર શું છે રૂપિયા ચોવીસોનું બે વર્ષના અંતેના પાંચ ટકા વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે ચોવીસો રૂપિયા એ મુદ્દલ છે ચોવીસો વર્ષ ચોવીસો રૂપિયાનું બે વર્ષના અંતે પાંચ ટકા વાર્ષિક દરે ચક્રવુદ્ધિ વ્યાજ કેટલું મળે એ આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો ચક્રવુદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે મૂકી દઈશું એ બરાબર પી વન આર ભાગ્યા સો અને એન પી મુદલ કેટલું છે ચોવીસો ત્યાર પછી વન પ્લસ આર રેટ કેટલો છે તો પાંચ ટકા ભાગ્યા અને વરસ કેટલા છે તો બે વરસ ઓકે હવે અહીંયા જ્યારે પણ સરવાળો કરીએ તો અહીંયા છેદમાં સો છે તો અહીંયા પણ છેદમાં સો વડે ગુણી અને સો વડે ભાગીશું એટલે અહીંયા જવાબ મળશે ચોવીસો અહીંયા છેદમાં સો વડે ભાગો અને સો વડે આપણે અંશમાં ગુણવા પડશે એનો મતલબ થશે કે સો ભાગ્યા સો વત્તા પાંચ ભાગ્યા સો અને ત્યાર પછી અહીંયા આવશે બે અને માટે અહીંયા કરીશું ચોવીસો સો વત્તા પાંચ એટલે એકસો ને પાંચ ભાગ્યા કેટલા થશે સો અને એનો વર્ગ ઓકે ત્યાર પછી આપણે શું કરીશું તો એકસો પાંચને ચોવીસો ગુણ્યા એકસો પાંચ ભાગ્યા સો ગુણ્યા એકસો ને પાંચ ભાગ્યા સો ઓકે હવે અહીંયા વીસ પચાસ વીસ પચાસ સો આવશે અહીંયા પણ વીસ પચાસો આવશે એકવીસ પચાસ એકસો ને પાંચ અને એકવીસ પચાસ એકસોને પાંચ ઓકે તો જવાબ આવો મળશે ચોવીસો ગુણ્યા એકવીસ ભાગ્યા વીસ ગુણ્યા એકવીસ ભાગ્યા વીસ હવે વિદ્યાર્થી મિત્રો હું શું કરીશ શૂન્ય શૂન્ય ઉડી જશે શૂન્ય અને શૂન્ય ઉડી જશે ત્યાર પછી બે દુ ચાર આ બંનેનો હું ગુણાકાર કરી દઉં સીધો કારણ કે વધારે સ્ટક ન થાય એ માટે પોન્સ અહીંયા ગુણાકાર કરી દઈએ બે દુ ચાર તો અહીંયા છેદમાં ચાર મૂકી દઈએ કાંઈ વાંધો નથી સીધા ઉડાડી દેશો તો પણ ચાલશે બે દુ ચાર ઓકે આ બંનેનો ગુણાકાર ચાર થશે ચાર ચોવીસ માટે આ બે બે ઉડી જશે હવે શું કરવાના છે છ ગુણાકાર એકવીસ ગુણાકાર એકવીસ આટલો ગુણાકાર કરશો તો એકવીસ છ કેટલા થશે તો અહીંયા આપણે કહી શકીએ છીએ એકવીસ છંગ એકસો ને છવ્વીસ કેટલા થશે એકવીસ છ એકસો ને છવ્વીસ અને એનો ગુણાકાર આપણે કરીશું એકવીસ માટે જીરો બે છંગ બારને બે વધી એક બે દુ ચાર ને એક પાંચ બે એકાના બે એક છંગનો છ એક દુના દુ અને એક એકાના એક છ એટલે આ બંનેનો સરવાળો છ બે ને બે ચાર પાંચ ને એક છ બેના બે છવ્વીસ છેતાલીસ થશે હવે શું કરવાનું છે તો છવ્વીસ જે છેતાલીસ છે એની અંદરથી આપણે ચોવીસોને બાદ કરવાના છે શું કરવાના છે મુદ્દલ બાદ કરશો તો આપણને વ્યાજ મળશે ને છ મય થી બે ની અંદર આપેલો છે તો છેતાલીસ શું થશે બસો છેતાલીસ આપણને વ્યાજ મળશે બે વર્ષના અંતે ત્યાર પછી જોઈએ આપણે આગળનો એક દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા સી એ સી અને એ ઓકે ચલો આગળનો એક દાખલો ગણીએ આપણે એક્સ માઇનસ સાતનો વર્ગ બરાબર શું આવશે આપણે એવો પ્રશ્ન છે એક્સ માઇનસ સાતનો વર્ગ કશું નથી કરવાનો એક્સનો વર્ગ કરી દેવાનો છે ચલો એક્સનો વર્ગ હવે બે જે છે બે ને આગળ મૂકીએ માઇનસ બે બે એક્સ ત્યાર પછી સાત એક્સ અને સાતનો ગુણાકાર કરવાનો છે ત્યાર પછી વધતા સાતનો વર્ગ એટલે કેટલા થશે ઓગણપચાસ માટે અહીંયા જવાબ મળશે એક્સનો વર્ગ બે એક્સ સાત દુ ચૌદ માઇનસ ચૌદ એક્સ સાત દુ ચૌદ અને એક્સ ચૌદ એક્સ વત્તા ઓગણપચાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી કહી દઉં એક્સનો વર્ગ માઇનસ અહીંયા માઇનસ ચીન છે માઇનસ માટે બે આગળ મૂકવાના છે એક્સ અને સાતનો ગુણાકાર કરવાનો છે ત્યાર પછી છેલ્લા પદનો ગુણાકાર અહીંયા શું આવશે પ્રથમ પદનો ગુણાકાર પ્રથમ પદનો વર્ગ આવશે ત્યાર પછી અંતિમ પદ સાત છે એનો વર્ગ આવશે અને ત્યાર પછી શું આવશે તો અંતિમ પદ અહીંયા એક્સ અને સાત એક્સ અને સાત અને બે આગળ મૂકશો એટલે એનો ગુણાકાર કરીએ તો એક્સનો વર્ગ બે એક્સ સાત એનો મતલબ કે સાત ચૌદ એક્સ અને વધતા ઓગણપચાસ માટે વિકલ્પ સી જે છે એક્સનો વર્ગ માઇનસ ચૌદ એક્સ વધતા ઓગણપચાસ એ આપણો ઉત્તર બનશે ઓકે ત્યાર પછી એકસો ને અડત્રીસની અંદર જોઈએ એમાં સરવાળો કરવાનો છે શું કરવાનું છે આપેલ જે પદાવલી છે એનો સરવાળો તો એ બી માઇનસ બી ઈ અહીંયા મૂકી દઈએ એ બી માઇનસ બી ત્યાર પછી સરવાળો કરીએ બી જેનું જે પદ હોય એની નીચે જ મૂકવાનું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું જે પદ સરખા છે એની નીચે જ એ પદ મૂકવાનું બી તો અહીંયા આપણે બી ઈ મૂકીશું ત્યાર પછી માઇનસ સી એ તો અહીંયા માઇનસ સી એ બાજુની અંદર મૂકીશું જે પદ સરખા હોય એની નીચે જે પદ મૂકીએ ત્યાર પછી સી એ તો અહીંયા મૂકી દઈશું પ્લસ સી એ માઇનસ તો માઇનસ અહીંયા છે તો આની નીચે આપણે માઇનસ મૂકી દઈશું માઇનસ ઓકે તો અહીંયા જોઈ શકીએ માઇનસ પ્લસ શું થઈ જશે જીરો અહીંયા પણ માઇનસ પ્લસ શૂન્ય અને એ માઇનસ એટલે શું થઈ જશે શૂન્ય એનો મતલબ કે એ બીમાંથી માઇનસ જશે તો ઝીરો માઇનસ બીમાંથી બી જશે તો શૂન્ય માઇનસ સી એમાંથી સીએ જશે તો શૂન્ય આપણો જવાબ શું આવશે વિકલ્પ એની અંદર આપેલું છે શૂન્ય જવાબ આવશે ત્યાર પછી અહીંયા જોઈએ પાંચમા અંદર અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પાંચ ફલક એફ અને નવ ધાર ઈ ધરાવતા ઘણા કારના બિંદુની સંખ્યા કેટલી શીરો બિંદુ આપણે શોધવાના છે તો આપણે અહીંયા એનું સૂત્ર મૂકીએ એફ વત્તા વી બરાબર ઈ પ્લસ ટુ ઓકે એફ કેટલા છે ફલક તો પાંચ આપી દીધા છે પ્લસ ધાર ઈ કેટલી છે ધાર ઈ નવ આપેલ છે વી આપણે શોધવાના છે બરાબર ઈ કેટલા આપેલા છે નવ તો નવ વત્તા બે ઓકે વી શોધવાના છે તો અહીંયા પાંચ પ્લસ વી બરાબર નવ ને બે અગિયાર થશે ઓકે હવે પાંચ જે છે એ જમણી બાજુ જશે માટે વી બરાબર અગિયાર માઇનસ પાંચ અને માટે વી બરાબર શું થશે છ એનો મતલબ કે શીરો બિંદુની સંખ્યા આપણને કેટલી મળશે છ મળે છે વિકલ્પ બીની અંદર આપણો જવાબ આપેલો છે તો આ સૂત્રને યાદ રાખીશું એફ વત્તા વી બરાબર ઈ પ્લસ ટુ ઓકે ત્યાર પછી એકસો ચાલીસ ની અંદર જોઈએ નળાકારના ઘનફળનું સૂત્ર જણાવો તો નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાય આર સ્વેર એચ પાય આર એટલે ત્રીજા અને એચ જે છે એ નળાકારની ઊંચાઈ થશે માટે પાય આર સ્વેર એચ જે છે એ નળાકારના ઘનફળનું ફળનું સૂત્ર થશે હવે એકસો એકતાલીસમાં દાખલો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો અઘરો દાખલો નથી જોઈએ અહીંયા પૂરા ભરેલા દૂધના એક નળાકાર ટેન્કરનું ઘનફળ તમને આપી દીધું છે ચાર પોઈન્ટ પંચાણું ઘન મીટર કેટલું આપ્યું છે ચાર પોઈન્ટ પંચાણું ઘન મીટર આપી દીધું છે તમને ઘનફળ ઓકે તો તેમાં કેટલા લિટર દૂધ હશે કેટલા લિટર અંદર દૂધ સમાયેલું હશે એ આપણે શોધવાનું છે તો આપણે કહી શકીએ કે એક ચાર પોઈન્ટ પંચાણું ઘન મીટર છે તો એની અંદર કેટલા લિટર દૂધ હશે તો આપણે કહી શકીએ કે એક ઘન મીટરની અંદર એક ઘન મીટરની અંદર એક હજાર લીટર દૂધ હોય કેટલા લિટર દૂધ હોય એક હજાર લીટર દૂધ હોય તો આપણે શું કરવાનું છે કશું કરવાનું નથી ચાર પોઈન્ટ પંચાણું ગુણ્યા આપણે એક હજાર કરી દઈશું કેટલા કરીશું હજાર હવે અહીંયા શૂન્ય કેટલા છે ત્રણ તો આપણે એટલા સ્ટેપ જમણી બાજુ ખસવાનું રહેશે તો એક સ્ટેપ બે સ્ટેપ ને ત્રણ સ્ટેપ માટે અહીંયા પોઈન્ટ જે છે એ ત્રીજા સ્ટેપે જઈને આવશે એટલે ચારસો ઓગણપચાસ ને પચાસ ચાલો અહીંયાથી પોઈન્ટ નીકળી અહીંયા 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 પાછળ આવશે અહીંયા દશાંશજીને માટે ઓગણ પોઈન્ટ પચાસ લીટર દૂધ હશે કેટલું હશે

ચારસો પંચાણું ને દસ વડે ગુણીએ તો પણ ઓગણપચાસ પચાસ આપણો જવાબ આવશે ઓગણપચાસ પચાસ લીટરે એની અંદર દૂધ સમાયેલું હશે ઓકે તો આ વિકલ્પ સી છે એ આપણો ઉત્તર બનશે ત્યાર પછી જોઈએ એકસો ને બેતાલીસની અંદર કોની અંદર જઈએ આપણે એકસો ને બેતાલીસની અંદર વન બાય ટુ વન ભાગ્યા ટુ અને એની માઇનસ પાંચ ઘાત હવે શું કરીશું તો આપણે કરીશું એકની માઇનસ પાંચ ઘાત ભાગ્યા બે ની માઇનસ પાંચ ઘાત હવે બંનેને પદને ઉલટાવી લઈએ કારણ કે અહીંયા ઋણ સંખ્યા છે અહીંયા પણ ઋણ સંખ્યા છે પદને ઉલટાવશો એટલે ધન થઈ જશે તો બરાબર શું કરવાના છેદમાં હોય એને અંશમાં મૂકી દઈએ બે ની પાંચ અને અંશમાં હોય એને છેદમાં મૂકી દઈએ ઓકે બે ની પાંચ એટલે બે નો પાંચ વખત ગુણાકાર કરવાનો છે તો બે ગુણાકાર બે ગુણાકાર બે ગુણાકાર બે ગુણાકાર બે અને અહીંયા એકનો પાંચ વખત ગુણાકાર કરશો એક જ આવશે બે દુ ચાર દુ આઠ દુ સોળ દુ કેટલા થશે

સ્કોલરશિપ એક્ઝામની અંદર આપ સારી રીતે સ્કોલરશિપ મેળવી શકો એ માટે આપણે પ્રયત્ન કરીએ છીએ ચલો અહીંયા આ સંખ્યા હું લખી દઉં છું ઝીરો પોઈન્ટ ઝીરો જીરો 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 બાર પંચોતેર કેટલા શૂન્ય છે ચાર શૂન્ય છે બાર પંચોતેર ચાર શૂન્ય એ ખરાય કરી લેવાનું ભૂલ ન થાય ધ્યાન રાખીએ શું કરવાનું છે તો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે કોના સ્વરૂપમાં દર્શાવવાના છે પરમાણિત સ્વરૂપમાં હવે આપણે અહીંયા હું શું કરીશ તો અહીંયા આધાર તરીકે દસ લેવો પડશે શું લેવું પડશે દસ હવે પ્રમાણિત સ્વરૂપ તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખીશું જ્યાં એક અંક એક અંક આવી જાય સંખ્યા એક ઓકે ત્યાં સુધી ખસેડવાનો છે તો કેટલા સ્ટેપ જમણી બાજુ ખસવાનું છે જેટલા સ્ટેપ જમણી બાજુ ખસશો એટલા સ્ટેપ અહીંયા ઘાત ઋણમાં આવશે જો જમણી બાજુ ખસવામાં આવે તો ઘાત ઋણમાં થશે યાદ રાખજો તો અહીંયાથી નીકળીએ ચાલો એક સ્ટેપ બે સ્ટેપ ત્રણ ચાર ને પાંચ

આ તમને હું રીત આપું છું પદ્ધતિ આપું છું ટ્રિકો માઇનસ ફાઈવ ઓકે તો અહીંયા જવાબ આપેલો છે એક પોઈન્ટ બસો પંચોતેર ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ ફાઈવ વિકલ્પ બી એ નંબર જોઈએ એકસો ને ચુમ્માલીસ એક છાત્રાલયમાં સો વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે સો વિદ્યાર્થીઓ તેઓને વીસ દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી છે સો વિદ્યાર્થીઓ માટે વીસ દિવસ ચાલે તેટલી ભોજનની સામગ્રી છે જો એકસો પચીસ વિદ્યાર્થીઓ હોય તો આ સામગ્રી કેટલા દિવસ ચાલે એનો મતલબ કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે કેટલો વધારો થાય છે તો સો વિદ્યાર્થીઓ અંદર રહેતા હતા અને પચીસ વિદ્યાર્થીઓ વધ્યા એટલે એકસો ને પચીસ વિદ્યાર્થીઓ કુલ થયા એનો મતલબ કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તો આ સામગ્રીમાં સામગ્રી કેટલા દિવસ ચાલે કરવાનું શું છે તો હાલ કેટલા વિદ્યાર્થીઓ છે સો વિદ્યાર્થીઓની સંખ્યાને હાલ કેટલા દિવસ ચાલે એટલો છે તો વીસ દિવસ તો દિવસ ભાગ્યા વિદ્યાર્થીઓની સંખ્યામાં કેટલો વધારો થયો છે એકસો પચીસ તો જે સંખ્યામાં વધારો થાય એના વડે આપણે ભાગી દેવાના છે ઓકે હવે કેટલા દિવસ ચાલે એટલો છે તો દિવસ માટે આપણે ધારી લઈએ એક આપણને ખબર છે નહીં તો શું કરીશું તો આપણે કરીશું એકસો પચીસ છે તો એકસો પચીસ પચાસ એકસો ને પચીસ થાય એકસો પચીસ સોરી પચીસ પચાસ એકસો ને પચીસ થાય પચીસ વડે ભાગીએ તો એકસો પચીસ ને આપણે પાંચ વડે પાંચ જવાબ આવશે પચીસ પચાસ એકસો પચીસ ને પચીસ ચોકના કેટલા થયા સો વીસ ચોક ઓકે પછી વીસ અને ચાર વધ્યા ત્યાર પછી પાંચ ચોક વીસ ચાર ને ચાર કેટલા થશે ચાર ને ચારનો ગુણાકાર કરીએ માટે એક્સ બરાબર જવાબ આવશે સોળ એનો મતલબ કે સોળ દિવસ ચાલશે જો વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તો સોળ દિવસ સામગ્રી ચાલી શકે ત્યાર પછી જોઈએ આપણે એકસો પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા દાખલાઓની અંદર ખૂબ જ સરળ અને તુરંત જવાબ સ્ટેપ વન ની અંદર આપણે જવાબ મેળવી શકીએ છીએ હવે શું છે દાખલા નંબર એકસો પિસ્તાલીસ અવયવ મેળવો કશું કરવાનું નથી અહીંયા માઇનસનું ચિહ્ન બંને માંથી એક માઇનસનું ચિહ્ન છે એટલે માટે અહીંયા માઇનસ મૂકી દઈએ સૌ પ્રથમ હવે ચાર છે તો ચારનું વર્ગમૂળ કેટલું થાય બે અને વાયનું વર્ગમૂળ કેટલું વાય નો વર્ગ છે તો એનું વર્ગમૂળ થશે વાય ઓકે યાદ રાખજો નવનું વર્ગમૂળ કેટલું થાય તો ત્રણ કેટલું થાય આ મળી ગયો આપણો જવાબ વચ્ચેની સંખ્યાને ધ્યાનમાં ચાર વાય નો ફરીથી ચાર નું વર્ગ મૂળ બે વાય નો વર્ગ છે તો એનું વર્ગ મૂળ વાય અહીંયા માઇનસ ચિહ્ન છે બંને કોઈ પણ એક માઇનસ એટલે માઇનસ નવ નું વર્ગ થશે ત્રણ ટુ વાય માઇનસ ત્રણ ઓકે અને એની બારે આપણે શું મૂકી દઈશું એની બારે મૂકી દઈશું વર્ગ ઓકે ચલો ટુ વાય માઇનસ ત્રણનો વર્ગ તો અહીંયા વિકલ્પ ની અંદર આપણને જવાબ મળે છે ઓકે ફરીથી એનો ગુણાકાર બે સાથે કરીએ તો બે દુ ચાર મળી જાય છે વાયનો વર્ગ તો મળી જાય છે ત્યાર પછી બે આગળ મૂકીશું તો બે તરી છ વાય ઓકે બે છ દૂના બાર માઇનસ વાય એ પણ મળી જશે ને નવ પણ મળી જાય છે એ સમીકરણ વિશે આપ જાણતા પણ હશો દસ એનો મતલબ કે ટુ એક્સ પાયો પાયો કેટલા થશે તો પાંચ ટુ એક્સ માઇનસ પાંચ ચલો એવો આન્સર આપણો ક્યાં છે તો અહીંયા જોઈ શકીએ વિકલ્પ એની અંદર ટુ એક્સ માઇનસ પાંચ આપણને ઉત્તર મળે છે ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એકસો જવાબ ની અંદર એકસો સુડતાલીસ ની અંદર વત્તા છે અઠાણું અને ત્યાર પછી આર ક્યુ અને ત્રણ માની ક્રમશ કિંમત મેળો ક્રમશ કિંમત મેળવાની છે હવે અહીંયા ત્રણ ત્રણ ક્યારે આવે આઠની અંદર કેટલા ઉમેરીએ પીની જગ્યાએ તો ત્રણ આવે તો આપણે કહી શકીએ કે અહીંયા તેર હોય તેર કેટલા હોય તેર તેરનો તગડો કદાચ અહીંયા હશે ને વધી એક ઉપર જઈએ તો અહીંયા તેર લાવવા માટે અહીંયા આઠમાં કેટલા ઉમેરવા પડે તો આપણે કહી શકીએ કે પાંચ ઉમેરવા પડે પી બરાબર કેટલા ઉમેરવા પડે પાંચ ચલો પાંચ ને આઠ તેર તેરનો તગડો વધી એક ઓકે ચાર ને એક કેટલા થશે પાંચ પાંચ ને નવ ચૌદ અહીંયા કેટલા આવશે તો અહીંયા આવશે ચૌદ એનો મતલબ કે આર બરાબર એક થશે અને ક્યુ બરાબર થશે ચાર એનો મતલબ કે આપણો જવાબ શું આવશે તો પી બરાબર પાંચ આવશે એનો મતલબ કે પાંચ આવશે ત્યાર પછી એક આવશે અને ત્યાર પછી ચાર ક્રમશ આપણને મળે છે એક ચાર ને પાંચ ચલો મળે છે અહીંયા એક ચાર અને પાંચ ક્રમશ લેવાનું છે ઓકે એક ચાર અને ઓકે પાંચ કોઈ પણ તમે લઈ શકશો જવાબ આપણો આજ આવશે એક ચાર અને પાંચ ઓકે એક ચાર અને પાંચ ઓકે પેલા એક લેવાનું પછી ચાર અને પછી પાંચ એક ચાર અને પાંચ આપણને વિકલ્પ એની અંદર મળી રહે છે ઓકે માની ક્રમશ કિંમત કેટલી મળશે તો એક ને ચાર આર બરાબર એક ક્યુ બરાબર ચાર અને પી બરાબર પાંચ આપણને મળે છે ત્યાર પછી એકસો ની અંદર જોઈએ એકસો ની અંદર શું છે એકત્રીસ વાય છ સંખ્યા 9 નો ગુણિત છે તો વાયની કિંમત કેટલી થશે આ એકત્રીસ વાય અને છ એ શું છે 9 નો ગુણિત છે એ જણાવી દઉં કે આ સંખ્યાનો આપણે શું કરી દઈએ સરવાળો કરીએ ત્રણ વત્તા એટલે ચાર ચાર છ દસ ટૂંકમાં દસ વાય દસ વાય યાદ રાખજો દસ વત્તા વાય ઓકે દસ વત્તા વાય છ ને એક સાત ને ત્રણ દસ વત્તા વાય હવે વાયની કિંમત કેટલી છે આપણને ખબર નથી તો અહીંયા ચાર વિકલ્પ આપલે આપેલા છે એક સાત એક નવ એક આઠ અને એક પાંચ તો વાયની એવી કિંમત આની અંદર મૂકો કે આ તમામ સંખ્યાનો આપણને સરવાળો કરીએ ને એનો જે જવાબ આવે ને એને આપણે નવ વડે ભાગ ભાગી શકાતો હોવો જોઈએ એવી સંખ્યા અહીંયા મૂકો કે એનો જવાબ જે એનો જે સરવાળો મળે એ સરવાળાને આપણે નવ વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ ચલો અહીંયા હું સાત મૂકીશ વાયની જગ્યાએ સાત મૂકીશ તો અહીંયા દસ વત્તા સાત એટલે સત્તરને આપણે નવ વડે નહીં ભાગી શકીએ માટે આ જવાબ નહીં આવે ચલો નવ મૂકીએ તો દસ વત્તા નવ અહીંયા વાય બરાબર નવ મૂકીએ તો દસ ને નવ ઓગણીસ તો ઓગણીસને પણ આપણે નવ વડે ભાગવાના નથી માટે એ પણ નહીં આવે ચલો અહીંયા આઠ લઈએ વાય બરાબર કેટલા લઈશું આઠ તો દસ વત્તા આઠ એટલે કેટલા થશે અઢાર એનો મતલબ કે અઢાર ને નવ દુ અઢાર ભાગી શકીએ છીએ માટે જવાબ આપણો આવશે વિકલ્પ બીની અંદર આઠ ઓકે વાયની કિંમત કેટલી મળશે આઠ મળશે તો અહીંયા જોઈ શકીએ વાય છે અહીંયા આપણે આઠ મૂકી દઈએ તો એકત્રીસ આઠ અને છ બરોબર એનો સરવાળો કરીએ તો આઠ ને છ ચૌદ ને પંદર ને ત્રણ અઢાર અઢારને આપણે નવ વડે ભાગી શકીએ છીએ નવ દુ અઢાર જીરો 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 ઓકે માટે અહીંયા જવાબ આપણને મળશે આઠ ત્યાર પછી જોઈએ આગળ એકસો ને ઓગણપચાસની અંદર આપણે જવાબ જોઈએ એકસોને ને ઓગણપચાસની અંદર શું આવશે એકસો ઓગણપચાસની અંદર આપણે ત્રણ ત્રણ ટી માઇનસ ત્રણ બરાબર પાંચ ટુ ટી ટુ ટી સમીકરણનો ઉકેલ મેળવો તો અહીંયા સમીકરણ લખી દઈએ આપણે ત્રણ ટી માઇનસ ત્રણ બરાબર પાંચ ટુ ટી ઓકે ત્રણ ટી આનો ગુણાકાર આની સાથે કરીએ ત્રણ ટી માઇનસ ત્રણ તરીકેટલા થશે નવ બરાબર પાંચ દુ કેટલા થશે દસ ટી આ ટી છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખીશું વત્તા પાંચ એકાના પાંચ ઓકે માઇનસ નવને આ બાજુ લઈ લઈએ આપણે તો ત્રણ ટી બરાબર અને ટી વાળા પદને આ બાજુ લઈ લઈએ એટલે શોર્ટકટ વધારે પદ આપણે લખવા પડે નહીં તો અહીંયા દસ ટી એટલે માઇનસ દસ ટી આવશે બરાબર અહીંયા પાંચ છે અને માઇનસ નવ આ બાજુ જશે એટલે થશે નવ પ્લસ નવ તો ત્રણ ટી દસ ટીમાંથી ત્રણ ટી જશે એટલે માઇનસ સાત ટી થશે પાંચ વત્તા નવ એટલે કેટલા થશે અહીંયા ચૌદ થશે ઓકે હવે અહીંયા જોઈ શકીએ કે અહીંયા માઇનસ સાત છે આ બાજુ આપણે લઈ જઈએ ભાગાકારની અંદર ઓકે તો ટી બરાબર ગુણાકાર હશે એટલે ભાગાકાર થશે ભાગ્યા સાત અહીંયા ઋણ છે ભાગાકારમાં જશે એટલે ધન અને સાત દુના ચૌદ માટે જવાબ આપણને મળશે ઓકે અહીંયા માઇનસ ટી છે એટલે માઇનસ જ રહેશે અહીંયા અને માટે જવાબ આપણને મળશે માઇનસ બે શું મળશે ઋણ બે આપણને જવાબ મળે છે વિકલ્પ સીની ની અંદર આપણે જોઈ શકીએ છીએ માઇનસ બે આપણો ઉત્તર થશે ઓકે વિદ્યાર્થી મિત્રો માઇનસના પ્લસ ક્યારે થશે તો ગુણાકારની અંદર નહીં પણ જ્યારે સરવાળોને બાદ બાકી હશે તો એની અંદર આપણને ધન અને ઋણ સંખ્યા થશે અહીંયા તો ગુણાકાર ઓલરેડી ઋણ સંખ્યા છે જ માટે ઓલરેડી ઋણ સંખ્યા ઋણ સંખ્યા પોતે જ ઋણ છે માટે અહીંયા માઇનસ સાત આવશે જવાબ આપણો મળશે માઇનસ બે ઓકે ત્યાર પછી અહીંયા પાંચસો બાર છે તો પાંચસો બારનું શું કરવાનું છે ઘન મૂળ શોધવાનું છે પાંચસો બારનું ઘન મૂળ આપણને શોધવાનું કીધું હોય તો હંમેશા યાદ રાખો એકમનો અંક બે હોય તો એનો ઘનમૂળ હંમેશા આઠ આવે કેટલો આવશે આઠ મળશે માટે વિકલ્પ સીની અંદર જે જવાબ છે આઠ એ આપણો શું બનશે ઉત્તર બને છે તો વિદ્યાર્થી મિત્રો આપને જે પણ પ્રશ્ન આપની સમક્ષ મૂકવામાં આવેલા છે એ તમામ પ્રશ્નોનું બેહદ રીતે એક સ્ટેપની અંદર સમજ આપને પડી શકે એ રીતે આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે બીજા વિદ્યાર્થીઓને શેર કરીશો અને ફરીથી આપણે આવા જ વિડિયો સાથે મળતા રહીશું નમસ્કાર